નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ના ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર 6 એમાં સ્વાધ્યાય નંબર 6.4 નો અભ્યાસ કરવાનો શરૂ કરવાનો છે. અને સ્વાધ્યાય 6.4 શરૂ કરીશું તો તમને ખ્યાલ છે કે દરેક નવો પ્રશ્ન છે કે નવી રીત સાથે આવે છે, તો આપણે સ્વાધ્યાય 6.4 ની અંદર વર્ગમૂળ શોધવાનું છે, પણ ભાગાકાર ની રીતે વર્ગમૂળ શોધવાનું છે. અગાઉ આપણે અવિભાજ્ય અવયવી રીતે વર્ગમૂળ શોધતા શીખી ગયા. હવે જો તમને પહેલો વિડીયો આપણે જોયો હતો ત્યારે ઘણા બધા નિયમો શીખવાડેલા છે. કોષ્ટક નંબર 1 એવું શીખવાડ્યું તમને કે કોઈ પણ સંખ્યાના એકમના અંકમાં શું અંક આપેલો છે અને તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો શું મળે છે, એની માટે સરસ મજાનું કોષ્ટક તમને આપ્યું હતું. પેલા કોષ્ટક જોઈ લો કે સંખ્યાનો એકમનો અંક શું હોય, તો તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમ. આ કોષ્ટક તમને આવડતું છે, આ દાખલા ગણવામાં બહુ સરળતા રહેશે. અને આ કોષ્ટક છે એ તમને આખા પાઠના દરેક પ્રશ્ન માટે પણ ઉપયોગી છે કોઈક ને કોઈક રીતે. હવે જો કોઈ સંખ્યાનો એકમ નો અંક 1 અથવા 9 હોય, એકમ નો અંક 1 અથવા 9 હોય તો તે સંખ્યાના વર્ગ કરતા મોટી સંખ્યાનો એકમ નો અંક શું હશે. હવે તમે 1 થી 10 ના વર્ગ કરતા આવડે છે, 1 નો વર્ગ 1, 9 નો વર્ગ કેટલો થશે 81, તો 81 માં એકમ નો અંક શું મળ્યો 1. એટલે આપણે 1 થી 9 સુધીની સંખ્યાના વર્ગ કરવા પહેલા આવડવા જોઈએ, એના આધારે આ કોષ્ટક તમને આખું આવડે. 2 અથવા 8 માં એકમ નો અંક, તો તે સંખ્યાની વર્ગ સંખ્યામાં એકમ નો અંક શું મળે 4 મળે. 3 અથવા 7 હોય તો 3 નો વર્ગ 9, 7 નો વર્ગ 49, એટલે એકમ નો અંક શું મળવાનો 9 મળવાનો. એકમ નો અંક 4 અથવા 6 હોય કોઈ સંખ્યાનો વર્ગ કરો, જોકે 16 એટલે 6 મળે, 66 36 માં 6 મળે, તો વર્ગ કરતા એકમ નો શું મળે 6. હવે જો 5 હોય તો એકમ નો 5, વર્ગ સંખ્યા એકમ નો 5 મળી. આપણને ખ્યાલ છે. બીજું કે પૂર્ણ વર્ગ સંખ્યામાં છે એ શૂન્ય ની સંખ્યા 2 ની સંખ્યામાં હોય છે, તો એક અંક શૂન્ય હોય સંખ્યા નો તો એના વર્ગ સંખ્યાના કેટલા અંકો શૂન્ય મળે 2 શૂન્ય મળે. તો આજે આપણે સ્વાધ્યાય નંબર 6.4 નો પ્રશ્ન નંબર 1 છે એનો અભ્યાસ કરવાનો છે. એની અંદર તમને જો પ્રશ્ન નંબર 1 આપ્યો છે કે 2304 એનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. હવે બહુ વાત યાદ રાખવાની છે કે પહેલી વસ્તુ કે 2304 છે એમાં આ જમણી બાજુથી ડાબી બાજુ તરફ આવીએ તો આપણે ઉબ્બેની જોડ બનાવવાની, સંખ્યાનું શું કરવાનું છે ઉબ્બેની જોડ બનાવવાની. 4 અંકની સંખ્યા છે તો ઉબ્બેની 2 જોડ બનશે, 3 અંકની સંખ્યા છે તો પહેલી 1 સંખ્યા 2 સંખ્યાની જોડ બને, પછી સિમ્પલ 1 સંખ્યા બને. હવે આપણે કામ કરશું જે ભાગાકાર પહેલા કરતા ને એ જ રીતે ભાગાકાર કરવાનું, બબ્બેની સંખ્યાની જોડ બનાવી છે. હવે જો પેલી જોડની આખી સંખ્યા જુઓ 23, હવે 23 નો ભાગ ચલાવવાનો છે, તો આમનો ભાગ ચલાવો તો કે 16, 4 5 20, 4 6 24, તો ભાગ વધી જાય. પણ ખાસ યાદ રાખવાનું છે અહીંયા અમને ભાગ ચલાવતી વખતે કોઈ એવી સંખ્યા લેવાની કે જેનો વર્ગ આ સંખ્યાથી જવડો અથવા એનાથી નાનો હોય. હવે 4 નો વર્ગ જોઈએ, 4 નો વર્ગ કરો તો કેટલા મળે 16, 4 પછી આવે 5, 5 નો વર્ગ કરો કેટલા મળે 25. તો 4 નો વર્ગ અને 5 નો વર્ગ એની વચ્ચેની સંખ્યા 23 છે, તો 5 નો વર્ગ 25, ભાગ ચલાવી શકાય નહીં અને મોટી સંખ્યા કઈ છે, તો 4 થી ભાગ ચલાવો 16, ચોકે 16. હવે બાકી બાકી કરો તમે 23 માંથી 16 બાદ કરતા કેટલા વર્ગ છે આપણને 7 મળે, 23 માંથી 16 બાદ કરતા 7 મળે. હવે જો ખાસ યાદ રાખજો કે સ્ટેપ જોવાનું છે, અહીંયા તમે ભાગ ચલાવતા એટલે શું કીધું 4, તો 4 ના ડબલ કરો, 4 વત્તા 4 નો કેટલા થશે 8, 4 ના ડબલ કરવાના છે એટલે કે જે સંખ્યા લઈએ છે ભાગ ચલાવવા એના શું કરવાના છે પાછળના ડબલ કરવાના. હવે 8 હોય 8 ની બાજુમાં ખાલી જગ્યા છે, અહીં આપણે કોઈ સંખ્યા મૂકીને 2 અંકની સંખ્યા બનાવવાની છે, તો 2 અંકની સંખ્યા બનાવો તમે તો આપણને પછી ભાગ ચલાવવાના થશે. સાથે સાથે બીજું કે અહીં 7 જગ્યા ઉપરથી આપણે 1 અંક ઉતારતા ભાગાકારને એટલે શું કરવાનું આખી જોડ છે અહીં જોડ નીચે ઉતારી દેવાની, જોડ નીચે ઉતરી ગઈ. હવે આ વર્ગમૂળ
ગણ છે એકમ નો ચાર છે તો જે સંખ્યા નો એકમ તો 2 હોય 1 હોય 4 હોય 5 હોય 6 હોય 9 હોય એ સંખ્યા કેવી હોય પૂર્ણાંક સંખ્યા હોય શકે તો આ પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ ચાર એકમ નો છે બીજું યાદ કરો કે અહીંયા આપણે એક અંક મૂકવાનો છે તો આઠની બાજુ 1 મૂકો 2 મૂકો 3 મૂકો 4 મૂકો વાયા બધી મૂકી શકીએ પણ આપણને ઝડપથી ગણતરી કાયદામાં જોવાનું છે અહીંયા આપણી સંખ્યાનો એકમ શું છે ચાર તો વર્ગમૂળ સંખ્યાનો એકમ શું છે જો 2 અથવા 8 શું હશે 2 અથવા 8 આપણે ટ્રાય કરીએ કે આઠની બાજુ ખાલી જગ્યામાં આપણે 2 મૂકીએ હવે યાદ રાખવા માટે બહુ સિમ્પલ મેથડ છે કે જે અંક મૂકો છો એ સંખ્યા વડે એ અંક વડે આ બનતી સંખ્યાનો ગુણાકાર કરવાનો 2 દુને 4 2 જો 2 8 16 કેટલા મળે આપણને 164 164 અંક એટલે બહુ ઘણા છે હવે આપણે શું કરશું અહીંયા ખાલી જગ્યામાં કયો અંક મૂકશું 2 અને 8 માં કયો અંક મૂકીએ 8 મૂકીએ યાદ રાખો અહીંયા જે અંક મૂકો છો એ જ અંક વડે આ સંખ્યાની ગુણવાની અર્થ શું થયો 64 વધી પડી 6 પછી વધ્યો 64 ને 6 70 70 છે જો શું મળ્યું 704 704 તો અહીંયા 8 મૂકશું 88 વત્તા 704 શેષ શું મળે છે 0 શેષ શું મળે આપણને 0 મળે છે તો શેષની અંદર 0 મળે છે એનો મતલબ એવો હતો કે આ સંખ્યા પૂર્ણવર્ગ છે અને અહીંયા આપણને ભાગફળમાં શું મળ્યા 48 તો તેથી વર્ગમૂળમાં 2304 એનું વર્ગમૂળ શું મળે 48 હવે તાળો મેળવવાનો હોય તો અહીંયા જે 8 મૂક્યા હતા તો આપણે ફરીવાર 8 મૂકો 8 ને 8 16 નો સરવાળો વધી 1 કેટલા થયા 8 ને 1 9 96 થયા તો 48 નું કેટલા થાય 48 ને 48 કેટલા થશે 96 તો કે ભાઈ જે ભાગફળ કર્યું છે એના ડબલ કરો તો અહીંયા જે અંક ઉમેરો છે એનો ડબલ કરતા આપણને 96 મળે તો એ સંખ્યા મળી જવી જોઈએ હવે આ રીત છે એ આપણે અવિભાજ્ય અવયવોની રીત કરતા થોડી સહેલી છે તો થોડું તમને ફાવી જાય તો તમે એના કરતા સહેલી પડશે સીધી પડશે ટૂંકી રીતે છે તો આપણી સંખ્યા જે છે 2304 એનું વર્ગમૂળ મેળવવા આપણને 48 તો ખાસ યાદ રાખો બીજી સંખ્યા તો આપણે 44 89 એટલે 4483 માં અહીંયા બે સંખ્યાની જોડ બનાવતા બે જોડ બની હવે આપણે ભાગાકાર કરવાની શરૂઆત કરીએ ખાસ યાદ રાખજો ભાગાકાર કરીને કોઈ ભૂલ પડવી જોઈએ નહીં હવે આ 44 છે આપણે શું કરવાનું છે કે આમનો ભાગ ચલાવવાનો નથી બરોબર આપણે એક સંખ્યા ભાગ ચલાવવાના કે જે સંખ્યાનો વર્ગ છે આ સંખ્યાની જરૂર હોય એનાથી નાનો હોય હવે આપણે 5 25 6 નો વર્ગ 36 7 નો વર્ગ 49 તો જો 6 નો વર્ગ કરીએ તો 36 મળે અને 7 નો વર્ગ કરીએ શું મળે આપણને 49 49 44 થી મોટા થઈ જાય તો કોના વડે ભાગ ચલાવવાનો 6 વડે 6 વડે ભાગ ચલાવીએ આપણે તો 66 36 કેટલા મળ્યા 36 તો 44 માંથી 36 બાદ કરતા વધે છે કેટલા 8 હવે ઉપરથી આખી જોડ બીજું ઉતાર દેવાય બીજું કામ કરવાનું છે અહીંયા જે અંક વડે ભાગ ચલાવ્યો છે એ જ અંકને ડબલ કરવાના છે 6 વત્તા 6 12 કરો અહીંયા મળી ખાલી જગ્યા આપણે શું કરવાનું છે ત્યાં એક અંક મૂકવાનો છે હવે આની સંખ્યા કઈ આપણી પાસે છે 12 પછી ખાલી જગ્યા અહીંયા કયો અંક છે એકમનો 9 તો વર્ગમૂળ સંખ્યાનો એકમનો શું હોય 3 અથવા 7 એટલે કોષ્ટકમાં છે 3 અથવા 7 હોય એની વર્ગ સંખ્યાનો એકમનો 9 હોય અને વર્ગ સંખ્યાનો એકમનો 9 હોય એની વર્ગમૂળ સંખ્યાનો એકમનો 3 અથવા 7 હોય તો અહીંયા આપણે શું કરીશું પહેલા 3 મૂકશું અને 3 વડે ગુણાકાર કરીએ હવે જો 3 એકા 3 તો 300 ની આસપાસ જવાબ મળે આપણે બહુ ધીમી ગતિએ શીખવાનું છે પણ સારી રીતે મગજમાં બેસાડવાનું છે હવે જો 3 વડે ગુણાકાર કરો તો 3 એકા 3 તો 300 થયા 3 ગુણ્યા 100 300 300 ની આસપાસ જવાબ મળે આપણે એક કામ કરીએ ગણીને કાઢીએ 3 3 9 3 2 6 3
ખાલી જગ્યામાં શું મૂકીએ 3 અથવા 7 માંથી 7 મૂકીએ અને 7 વડે ગુણાકાર કરો 49 નથી પડી 4 7 નું 14 14 ને 4 18 નો 8 વડે ગુણીએ 7 એકા 7 ને 8 823 જવાબ મળી ગયો મળી ગયો જવાબ નથી નો તો શું આપણે ખાલી જગ્યા મૂકીએ આપણે 7 તો શું કરવાનું 7 વડે 127 17 829 હવે કયો મૂકે તો 7 3 3
6 નો 36 થાય તો 36 તો 32 થી મોટા થઈ ગયા તો આપણે 5 ના વર્ગમાં જઈએ એટલે 5 વડે ભાગ ચલાવો કે 25 32 માંથી 25 બાદ કરો એટલે કેટલા 7 અહીંયા વધ્યા 49 આખી જોડની છે ઉતારી દીધી અને ડબલ કરો 5 ને 5 10 એટલે 5 જોડ બેઠી નથી આપણે 4 દાખલામાં શીખી ગયા 10 અહીંયા શું વધે ખાલી જગ્યા 10 પછી વધે છે ખાલી જગ્યા તો અહીંયા કયો છે એકમનો 9 કોના વડે ભાગ ચલાવવાનો તો કે ભાઈ ખાલી જગ્યામાં શું મૂકવાનું 3 અથવા 7 છે ને માટે એકમનો 9 છે વધુ મૂળ સંખ્યા એકમનો 3 અથવા 7 હોય હવે 3 વડે ભાગ ચલાવો 3 ગુણ્યા 100 એટલે 300 જેવું થાય 7 લખેલા છે એટલે આપણે 7 મૂકીને જોઈએ તો 7 મૂક્યા છે 7 વડે ગુણાકાર કરો 37 49 વધી 4 શૂન્ય જયારે શેષ ની અંદર શૂન્ય મળે છે આપણો જવાબ પૂરો થાય છે તો આપણી જે સંખ્યા છે તેથી 3249 નું વર્ગમૂળ સંખ્યા કઈ છે તેર હવે 3 નો વર્ગ કરો 3 નો વર્ગ 9 તેર થી નાના 3 પછી સંખ્યા 4 4 નો વર્ગ 16 આખી જોડ નીચે ડબલ કરો 6 ક્યાંય ખાલી જગ્યા છે તો 6 અને ખાલી જગ્યા ખાલી જગ્યામાં કયો અંક મૂકશું તો આ એકમ નો જોડો 9 છે એકમ નો 9 હોય છ એકા છ
બાદબાકી કરો શેષ મળે છે 0 શેષ 0 મળે તો આપણો ભાગફળ થઈ જવાનો તેથી 5776 નું વર્ગમૂળ આપણને શું મળશે 76 વર્ગમૂળ મળે છે 76 તો આ આપણો જવાબ હવે આપણે જોઈએ આઠમી રકમ 7921 મૂકીને જોડ કરો તમે તો પેલે 21 ની જોડ બને બીજી જોડ બને છે 79 ની હવે 79 અહીંયા ગયા છે આપણને તો 79 છે એ કોનાથી મોટા ને કોનાથી નાના હવે આપણે 79 છે 8 નો વર્ગો 88 64 પછી 8 પછી આવતા 90 81 એટલે 81 છે એ 79 થી મોટા થાય હવે 8 નો વર્ગ ની અંતિ નાનો છે 79 થી 9 નો વર્ગ મોટો થઈ જાય ભાગવાનો ચલાવવાનો 8 વડે તો 8 વડે ભાગ ચલાવો કેવો થયો 64 64 વડે ભાગ ચલાવ્યો તો 9 માંથી 4 જાય છે કેટલા વધે અહીંયા 5 7 માંથી 6 જાય એટલે 1 અને 8 ને ડબલ કરો એટલે કેટલા મળે 16 16 લખ્યા પછી આપણે ખાલી જગ્યા મૂકી છે ન્યાય અંક મૂકવાનો થશે તો 16 અને ખાલી જગ્યા હવે વિચારો એકમ નામ શું છે 1 તો આપણે સાથે પેલા જોડ નીચે ઉતારી આખી આખી જોડ નીચે ઉતારી લીધી આપણે આખી જોડ નીચે ઉતારી લીધી છે એટલે 1521 જવાબ મળે છે એકમ નામ શું આપ્યો છે 1 હવે એકમ નામ 1 છે એટલે વર્ગમૂળ સંખ્યાનો એકમ નામ શું હોય 1 અથવા 9 તો 1 મૂકશો એટલે આનો જવાબ છે આનાથી બહુ દૂર રહેશે 9 મૂકીને ચેક કરો તમે 9 મૂકો 9 વડે ગુણાકાર કરો 90 81 બધી કેટલી આવશે 8 9 6 54 54 ને 8 પર શું મળશે 62 બધી આવશે 6 9 એકા 9 9 ને 6 15 15 સમય 21 જવાબ મળ્યો અહીં હું મૂકશું આપણે 9 તો 169 9 ભાગ 1521 જવાબ મળે છે બાદબાકી કરતા શેષ વધી 0 શેષ શું મળે આપણને 0 મળે છે તો 7921 નું વર્ગમૂળ શું થશે તેથી 7921 નું વર્ગમૂળ થશે 90 છે એટલે ભાગફળ મળે છે શું આપણું વર્ગમૂળ તો આપણા દાખલા છે બહુ નાના દાખલા છે બહુ સરળ છે તમને સમજાઈ ગયા માત્ર તમને ભાગાકાર કરતા આવડો જોઈએ ભાગાકારમાં શું કરવાનું છે તો તેની જોડ બનાવવી પડે આગળના પ્રશ્ન જોઈએ આપણે પ્રશ્ન નંબર 9 આપણી સામે છે પ્રશ્ન નંબર 9 માં આપણને રકમ આપી છે 576 યાદ રાખો ત્રણ અંકોની સંખ્યા હોય અથવા તો અંકોની સંખ્યા એક અંકમાં હોય તો બબ્બેની જોડ બનાવતા કોઈ સંખ્યા હોય એટલી જોડમાં રહી જતી હોય છે હવે આપણે 576 નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાની વાત શરૂ કરી હવે અહીં જો એક પહેલો અંક છે જોડમાં એકનો વધેલો કયો છે 5 હવે 5 છે એ કોના વર્ગથી મોટો છે 2 નો વર્ગ 4 થી મોટો 3 નો વર્ગ 9 કરો તો 5 થી વધી જાય તો 2 થી ભાગ ચલાવો તો 2 2 4 બાદબાકી કરો 1 વધે ઉપરથી આખી જોડ નીચે ઉતારવાની આના ડબલ કરો 2 ને 2 4 એ ખાલી જગ્યા વધે છે તો અહીંયા ખાલી જગ્યાની અંદર આપણે કોઈ એક અંક મૂકવાનો છે અંક આપણે મૂકવાનો છે પહેલા વિચારવાનું છે અહીં કેટલા એકમ છે 6 તો કઈ સંખ્યાનો વર્ગ કરતા મળતો એકમ નો 6 મળે તો 4 નો અને 6 નો બે એક સંખ્યા છે અને વર્ગ નો એકમ નો શું મળે 6 તો આપણે 4 મૂકીને જોઈએ અને 4 વડે ગુણાકાર કરો તો કેટલું કે 16 બધી એક તો 16 ને 17 કેટલા મળે 176 તો અહીંયા આપણે 4 મૂક્યા 44 176 શેષ વધે છે 0 શેષ શું વધી આપણને 0 મળે છે તો ખાસ યાદ રાખો કે આપણી જે સંખ્યા છે 576 એનું વર્ગમૂળ મળશે 24 હવે ચાલો તો કે ભાઈ અવિભાજ્ય અવયવીકરણની રીત વાપરી આપણે હવે અવયવ વાળી રીત તો ઈ શેરી પડે કે આ શેરી પડે એમાં તમારે 576 જોયું પછી તમારે 4 વિભાજ્યના રીત જોવાની એના કરતા થોડી ઉકેલી છે
अपन ने बढ़ी रही तो अब नहीं जोए 25,124 एनी जोड़ बनाओ तो बब्बे अंकों ने क्या जोड़ बनी अब ऐसे कितना से कितनी जोड़ मां 10 तो क्या भाई 10 छे ये कोना वर्ग में जब इसे इफेक्ट करते तो 9 वर्ग का होगा 9 मारे एनी पची 4 मारे 4 मारे तो 16 एनी मोटी संख्या की जाए अब बात कोना वर्ग चला रहा हूँ 3 वर्ग 3 तेरी 9 3 तेरी 9 करो तो मैं तो बड़े भी गया है આખી જોડ નીચે ઉતાર 3 ના કેટલા દબાવવાના ડબલ 3 વત્તા 3 એટલે 6 હવે ખાલી જગ્યામાં આપણે કંઈ મૂકવાનું છે આ ખાલી જગ્યા છે એમાં કંઈ મૂકવાની કે જેના વડે પછી ભાગ ચલાવીએ તો આપણો જવાબ મળે હવે 124 છે 124 જો અહીંયા જોડો એકમ કોણ શું છે 4 તો કઈ સંખ્યાનો વર્ગ કરતા એકમનો 4 મળે તો એકમના અંકમાં 2 હોય અથવા એકમના અંકમાં 8 હોય એવી સંખ્યાના વર્ગ કરતા મળતી સંખ્યા ચાર મળે તો અહીંયા આપણે પહેલા 2 મૂકીએ અને 2 વડે ભાગાકાર કરીએ 2 2 4 અને 2 6 12 આપણે 8 વડે ગુણાકાર કરવાની જરૂર રહી નહીં અહીંયા 2 મૂકો 62 124 શેષ મળે છે શૂન્ય તો આપણું વર્ગમૂળ 1024 નું વર્ગમૂળ મળે છે 32 જો એકમનો શું છે વર્ગ સંખ્યા નો એકમ નો 4 તો કોષ્ટક છે એ ખાસ તમારે પાકું કરી લેવાનું છે 31 36 બબ્બે ની જે જોડ બની ગઈ હવે સંખ્યા કઈ સમય પાસે 31 તો એ સંખ્યા કોના વર્ગ કરતા મોટી કે નાની છે તો 5 નો વર્ગ કરો 5 નો વર્ગ શું મળે 25 ને 6 નો વર્ગ 36 તો 36 તો મોટા થઈ જાય તો કોનાથી ભાગ ચલાવવાનો 5 વડે 25 25 વડે ભાગ કરલા 31 માંથી 25 ભાગ કરો કેટલા વાગે 6 અહીંયા 5 ના ડબલ કરો એટલે થશે 10 અહીંયા આપણે એક તો મૂકવાનો છે તો ખાલી જગ્યા છે 10 અને ખાલી જગ્યા એમાં કયો અંક મૂકશું તો કેમ ખબર પડે આપણને આપણે શું કરવાનું રકમનો એકમનો જોવાનો એકમના અંકમાં 6 હોય તો વર્ગમૂળનો એકમનો શું હોવાનો 4 અથવા 6 આપણે 4 મૂકીને ભાગ ચલાવીએ પેલું કામ કરી દઈએ કે આપણે જોડ છે નીચે ઉતાર લઈએ એટલે 636 જવાબ છે અને ભાગ છે આપણે શેષ અત્યારે 4 વધી છે 10 ની બાજુમાં આપણે 4 મૂકીએ તો 480 જવાબ મળે હવે આપણે 6 મૂકીને પહેલા ચેક કરી લઈએ તો 636 નું છગડો 9600396 636 જવાબ મળ્યો 106636 શેષ વધી શૂન્ય તો આપણું 3136 નું વર્ગમૂળ મળે છે 56 3136 નું વર્ગમૂળ 56 મળે તો આપણે છેલ્લો પ્રશ્ન જોઈએ 12 નંબરનો એમાં આપણને પાસે 900 તો જોડી બનાવો તમે તો જોડી બનાવતા બે શૂન્યની એક જોડ બની ને 9 એટલા વધ્યા હવે અહીં તમે જો આપણે ચકાસો ભાઈ અહીંયા કઈ સંખ્યાના ચાલ છે ભાગ તો કે 3 વડે ભાગ ચલાવો 3 તેરી 9 અને 9 છે એ પૂર્ણ સંખ્યા મળે 3 થી ભાગ ચાલે તો કે ભાઈ 3 તેરી 9 3 ના ડબલ કરો એટલે 6 થાય અહીંયા વધે છે 0 બે શૂન્ય નીચે ઉતારો તો અહીંયા શૂન્ય નીચે ઉતરી હવે શૂન્ય થઈ ગઈ છે તો અહીંયા કઈ સંખ્યા 600 ભાગાય અહીંયા આપણે શું મૂકશું ખાલી જગ્યામાં શૂન્ય અહીં શું મૂકવાના શૂન્ય તો 600 શૂન્ય શૂન્ય મૂકો વત્તા કરો તો શું જવાબ મળે 60 અને 60 શેષ શું વધી શેષ વધી શૂન્ય બધો 30 ના ડબલ કરો કેટલા થાય છે 60 એટલે ત્રી તાળો પડી જાય છે આપણો એટલે આપણો જવાબ છે 900 નું વર્ગમૂળ જવાબ મળે આપણને જવાબ મળી જાય તો ભાગાકારની રીતે બહુ સરળ રીતે આપણે આ દાખલા 12 દાખલાઓ ત્યારે શીખ્યા છે વિદ્યાર્થી મિત્રો નીચે આપેલી સંખ્યાઓના વર્ગમૂળ ભાગાકારની રીતે તમારે શોધવાના છે અને તમારી બાકી બુકની અંદર આ દાખલાઓ ગણવાના છે
આ પ્રકરણનો આ 10મો વિડિયો છે. અગાઉના 1થી 9 વિડિયોના ભાગ છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી, ત્યાંથી તમે તે અગાઉના દરેક વિડિયો છે એ નિહાળી શકશો. અને હવે આપણે જ્યારે મળશું ત્યારે પ્રકરણ નંબર 6ના સ્વાધ્યાય 6.4નો પ્રશ્ન નંબર 2 છે ત્યાંથી આપણે આગળ અભ્યાસ કરીશું.